હવામાન વિભાગની આગાહી વચ્ચે હવે વડોદરામાં ધીમી ધારે વરસાદ બાદ હવે ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ છે અને ધોધમાર વરસાદ અત્યારે વડોદરા ખાતે વરસી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાં પણ વરસાદ હોવાના કારણે તમામ જે જળાશયો છે તે જળાશયો ભરવા પામે છે. ત્યારે વડોદરાનું જે આજવા છે, આજવા સરોવર, તે પણ ભરવા પામે છે. ત્યારે આજવાનું જે પાણી છે તે અત્યારે વિશ્વામિત્રી ખાતે ટાળવામાં આવી રહ્યું છે. આજવા છે તેની સાથે પ્રતાપપુરા જે સરોવર છે તે સરોવરની સપાટી મેન્ટેન કરવા માટે જે તે દ્વાર ખોલી દેવામાં આવ્યા છે અને તે સમગ્ર પાણી છે તે અત્યારે વિશ્વામિત્રીમાં ઠાળવામાં છે. બની શકે છે વિશ્વામિત્રીની જે સપાટી છે તે હવે વધવાની શક્યતા છે. ત્યારે આજરોજ બપોરે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પણ વિશ્વામિત્રીની મુલાકાત લીધી હતી અને મુલાકાત લીધા તેમણે જણાવ્યું હતું અને કહ્યું હતું કે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે ધોધમાર વરસાદના કારણે આવતીકાલે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવશે. કોઈપણ અગવડતા ના પડે તેની પૂર્ણ તકેદારી વડોદરા મ્યુનિસિપલ કમિશનરે રાખેલી છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવશે. ત્યારે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે. પાણી આવવાના પહેલાં જ પાળ બાંધી દેવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા. ત્યારે આજવા સરોવરની આપણે વાત કરતા હોઈએ તો આજવા સરોવર જે છે તે 212 ફૂટ જેટલી પહોંચવાનો જે લેવલ છે તે ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે 2 દિવસની આગાહીના વચ્ચે અત્યારે જે પાણી પણ છોડવામાં આવ્યું છે, જે ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે 212નું જે લેવલ જાળવી રાખવા માટે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે. અનેકો વિસ્તારમાં પાણી જોવા મળ્યા છે. ધોધમાર ધીમી ધારે વરસાદની એન્ટ્રી થયેલી હતી અને હવે ધમાકેદાર વરસાદની બેટિંગ શરૂ થતાની સાથે અનેકો વિસ્તારોમાં પાણી જોવા મળ્યા છે. ખાસ કરીને આપણે વાત કરતા હોઈએ તો પૂર્વ વિસ્તારમાં વરસાદ ભરાવવાની સ્થિતિના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે રવિવાર હોવાના કારણે અત્યારે વરસાદના કારણે અત્યારે જે ટ્રાફિકની જે અવરજવર છે તે પણ ઓછી જોવા મળી રહી છે. ત્યારે હાલના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે રાવપુરા ખાતેના છે અને રાવપુરા ખાતેના જે મેઇન રોડ આવેલો છે તે મેઇન રોડમાં પણ તે નીચાણવાળો વિસ્તાર હોવાથી થોડું પાણી ભરવાની શક્યતા વધુ હોય છે. ત્યારે વરસાદ હવે તેના આકરા રૂપ બતાવી રહ્યો છે અને વરસાદ એ માજા મુક્તિ છે તેવું ચોક્કસથી કહી શકાય. ત્યારે વિશ્વામિત્રીની ખાલી ખાસ કરીને આપણે વાત કરતા હોઈએ તો ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજે જે આજવાનું સરોવર છે તેની સપાટી પણ વધવા પામી છે. ત્યારે આજવાની સરોવર મેન્ટેન જે સપાટી છે તેને મેન્ટેન રાખવા માટે પાણી વિશ્વામિત્રી ખાતે ઠાળવવામાં આવી રહ્યું છે. કાલાઘોડા બ્રિજ ખાતેની જે વિશ્વામિત્રીનો જે જળ સપાટી છે તે પણ વધી છે. એટલે આજવા રોડ તેમજ પ્રતાપપુરામાં જે પાણીની આવક છે તે આવક જે પાણીના આવકનું પાણી જે ઠાળવા માટે તે વિશ્વામિત્રીમાં ઠાળવવામાં અને ડાયવર્ટ કરવામાં આવી છે તેમ કહી શકાય છે. ભયજનક સપાટી 8 ફૂટની નીચે રાખવા માટેનો આ જે છે તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલે રેડ એલર્ટ પણ જાહેર કરી શકાય તેની પ્રબળ શક્યતા અત્યારે વર્તાઈ રહી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોઈપણ રહીશોને તકલીફ ન પડે તેમજ કોઈપણ હાલાકીનો સામનો ન કરવો પડે તેના માટે પૂર્ણ તકેદારી રાખવામાં આવી છે. સાથે તેના પર બાજ નજર પણ રાખવામાં આવી છે. સીસીટીવી કમાન્ડિંગ સેન્ટર ઉપરથી તમામ જે ગતિવિધિ છે તેના ઉપર નજર રાખવામાં આવશે. તો આજવા સરોવરમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે ગત રાત્રેથી જ જે પાણી છે તે આજવા સરોવરમાંથી છોડવામાં આવ્યું છે. આજવા સરોવર છે તે પ્રતાપપુરા સરોવર છે. પ્રતાપપુરા અને બેઉમાં પાણીનો જે જળ સપાટી છે તે મેન્ટેન રહેવા માટે જે પાણી છે તે વિશ્વામિત્રીમાં ઠાળવવામાં આવે છે. ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તાર છે તેને પણ વહેલી તકે સ્થળાંતર કરી દેવામાં આવશે. જો પાણીની જળ સપાટી જો વધશે ત્યારે કોઈપણ જાતની હાલાકીનો સામનો કરવો નહીં પડે તેવી રીતની વાત વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા પણ જણાવવામાં આવી છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.